16 વર્ષ બાદ અક્ષરધામ હુમલાનો આરોપી ફારૂક શેખ સકંજામાં ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદ એરપોર્ટ પરથી આરોપીની કરી ધરપકડ. અજમેર બ્લાસ્ટ કેસના મુખ્ય આરોપીના બે દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ મંજૂર. વર્ષ 2007માં થયો હતો બ્લાસ્ટ. 260 કરોડના કૌભાંડી વિનય શાહની નેપાળથી ધરપકડ. રૂપિયા 30 લાખની કરન્સી જપ્ત. ગુજરાત લાવતા હજુ લાગશે 10 દિવસ. વલસાડના પોલીસ અને આરોપી વચ્ચે ફાયરિંગ. ફાયરિંગમાં બે આરોપી ઇજાગ્રસ્ત. બાળકોની સ્કૂલ બેગ મામલે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીની શાળાઓને તાકીદ. ખાનગી પ્રકાશનોનો ઉપયોગ કરતી શાળાઓ સામે થશે કાર્યવાહી. રાજ્યના 1 લાખ ખેડૂતો માટે રાહતના સમાચાર. ગુજરાત હાઈકોર્ટે જમીન સંપાદનનો વટહુકમ કર્યો રદ. કહ્યું નેશનલ હાઈવે ઓથોરિટી વધુ 500 થી 1000 કરોડની રકમ ચૂકવે. બનાસકાંઠામાં 9 લાખના ખર્ચે બનેલો રોડ માત્ર 8 માસમાં જ તૂટ્યો. હલકી ગુણવત્તાનું કામ થયું હોવાનો લોકો આક્ષેપ કરી રહ્યા છે. નમસ્કાર, હું મિથુન, આપ જોઈ રહ્યા છો ગુજરાત એક્સપ્રેસ. સૌપ્રથમ વાત કરીએ તો વર્ષ 2002માં અક્ષરધામ પર થયેલા હુમલાનો આરોપી ફારૂક શેખ ઝડપાયો છે. ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદ એરપોર્ટથી આરોપીની ધરપકડ કરી છે. અજમેર 2007 બોમ્બ બ્લાસ્ટ કેસના આરોપી સુરેશ નાયરને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરાયો. કોર્ટે સુરેશ નાયરના 2 દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ મંજૂર કર્યા. અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારના ઠાકોરવાસમાં 2 વ્યક્તિના મોત થતા લઠકાણની અફવાએ જોર પકડ્યું, પરંતુ પોલીસ તપાસમાં 1 વ્યક્તિનું મોત કુદરતી રીતે થયું હોવાનું સામે આવ્યું અને અન્ય વ્યક્તિનું મોત હૃદયરોગના હુમલાથી થયું હોવાનો ખુલાસો થયો. ગીર સોમનાથમાં દારૂની રેડમાં પોલીસે 1 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી લીધો છે. પોલીસે રેડમાં સોનાના દાગીના સહિત 46 લાખનો મુદ્દામાલ જપ્ત કરી તપાસ હાથ ધરી છે. પોલીસે પ્રાથમિક તપાસમાં વ્યાજ વટાવનું રેકેટ ચાલતું હોવાનો ખુલાસો કર્યો છે. 19 લાખની કિંમતના 800 ગ્રામના સોનાના દાગીના તેમજ બેંકના ક્રેડિટ કાર્ડ સહિત 35 જેટલા ચેક જપ્ત કરાયા. 260 કરોડના કૌભાંડનો મુખ્ય સૂત્રધાર વિનય શાહ આખરે સકંજામાં આવી ગયો. નેપાળ પોલીસે 3 દિવસ પહેલા ક્લબમાંથી ધરપકડ કરી હતી અને તેની જાણ સીઆઈડીને કરી હતી, ત્યારે વિનય શાહને ટૂંક સમયમાં કાયદાકીય પ્રક્રિયા પછી ગુજરાત લાવવામાં આવશે. કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવીને ઠગ વિનય શાહ ફરાર થઈ ગયો હતો. વિનય શાહ પર નેપાળમાં પણ કેસ નોંધાયાની ચર્ચા છે, ત્યારે તેની સામે કયો કેસ ચાલી રહ્યો છે તે અંગે તપાસ ચાલી રહી છે. સુરેન્દ્રનગરના આંબેડકર ચોકમાં અજાણ્યા શખ્સો વૃદ્ધા પાસેથી 1,53,000 રૂપિયા ભરેલી બેગ લઈ ફરાર થઈ ગયા. અજાણ્યા શખ્સો વૃદ્ધાના હાથમાંથી રૂપિયા ભરેલી બેગ છીનવી લીધી હતી. વૃદ્ધાની ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી. વડોદરાના પાદરાના વંછરા ગામેથી ટ્રેક્ટર સાથે બાંધેલી યુવકની લાશ મળી આવી. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો દોડી આવ્યો હતો. સમગ્ર ઘટના મામલે એફએસએલ અને ડોગ સ્કોડની પણ મદદ લેવામાં આવી. અમદાવાદમાં નાની બાળકી સાથે અડપલાની ઘટના બની. નરોડા વિસ્તારમાં પાડોશીએ બાળકીને પોતાના ઘરે બોલાવીને વિભત્સ હરકત કરી હતી. ઘટનાની જાણ થતાં પરિવારે પોલીસને જાણ કરી હતી. પોલીસે ફરિયાદના આધારે આરોપી મુકેશની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ વાડજ અમરાઈવાડીમાં બાળકી સાથે દુષ્કૃત્યની ઘટનાઓ બની છે. રાજકોટમાં ગ્રીનલેન્ડ ચોકડી પાસે ગેરેજમાં બિસ્તીવાડના વસીમ અને તેની ટોળકીએ તોડફોડ કરી. તોડફોડની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ. રાજકોટમાં હુમલા બાદ ટોળકી કારમાં ભાગી ગઈ હતી. હાલ તો ઘટના મામલે રાજકોટની 2 ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે, જેના આધારે પોલીસે તોડફોડનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સુરેન્દ્રનગર સબજેલમાંથી કેદીએ પ્રતિબંધિત વસ્તુઓ અને વિડીયો વાયરલ થયા બાદ પોલીસ તંત્ર સફાળું જાગ્યું. સબજેલના જેલર સહિતના કર્મચારીઓ પાસેથી હાલ પૂરતો ચાર્જ લઈ લેવામાં આવ્યો છે.
ગાંધીનગર રેન્જ આઈજીએ અંદાજે 20થી વધુ કર્મચારીઓને સુરેન્દ્રનગર સબજેલમાં ફરજ સોંપવામાં આવી છે. જેલમાંથી કપડાં સહિતનો વધારાનો સામાન બહાર કાઢવામાં આવ્યો છે. છેલ્લા બે દિવસમાં જેલમાંથી 7 મોબાઈલ અને 8 ચાર્જર મળી આવ્યા હતા. સુરતના વરાછા પોલીસે બોટલમાં પેટ્રોલ આપવાની ના કહેતા કર્મચારીને ઢોરમાર માર્યાની ઘટનામાં 4 આરોપીને પકડીને જેલ ભેગા કરાયા. પ્લાસ્ટિકની બોટલમાં પેટ્રોલ આપવાની ના કહેતા કર્મચારીને ઢોરમાર માર્યો હોવાનું સામે આવ્યું હતું. લંબે હનુમાન રોડ પરના પેટ્રોલ પંપ પર આ ઘટના બની હતી. બાઇક પર આવેલા બે ઇસમોએ પ્લાસ્ટિકની બોટલમાં કર્મચારી પાસે પેટ્રોલ માંગ્યું હતું, પરંતુ કાયદા અનુસાર પેટ્રોલ ના આપી શકાતો હોવાથી કર્મચારીએ ઇનકાર કરી દીધો, જેથી રોષે ભરાયેલા ઇસમે બોલાચાલી શરૂ કરી કર્મચારીને ઢોરમાર માર્યો હતો. વરાછા પોલીસે આ મામલે ગુનો નોંધીને સીસીટીવીના આધારે આરોપીની ધરપકડ કરી છે. સુરતના આડાજણમાં કરુણ ઘટના બની હતી, જેમાં દુપટ્ટાથી બનાવેલા હિંચકામાં ભાઈને ઝૂલાવતા તે જ હિંચકામાં બાળકીને ગળે ફાંસો આવી જતા માત્ર 9 વર્ષની બાળકીનું કરુણ મોત નિપજ્યું છે. માતા સ્કૂલ બેગ ખરીદવા પુત્રીને ઘરે એકલી મૂકીને ગઈ હતી, ત્યારે હિંચકો હિંચવાના પ્રયાસમાં આ કરુણ ઘટના બની હતી. બીજી તરફ અડાજણ પોલીસે પણ બાળકીના રહસ્યમય મોત પર સવાલ ઉઠાવી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. જોકે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કંઈ ના આવતા પોલીસે આકસ્મિક મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જામનગરમાં એલસીબીએ પેટ્રોલિંગ દરમિયાન નકલી ડોક્ટરને ઝડપી પાડ્યો છે. શાંતિલાલ રાણપરિયા નામનો ડોક્ટર ડિગ્રી વગર ક્લિનિક ચલાવતો હતો. એલસીબીએ નકલી ડોક્ટરને ઝડપી પાડી તેની પાસેથી સ્ટેથોસ્કોપ અને દવા સહિતનો જથ્થો ઝડપી પાડ્યો છે. તેમજ નકલી ડોક્ટર વિરુદ્ધ મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભાવનગરના જમનાકુંડ વિસ્તારમાં મહિલાના ઘર પર હુમલો થયો. બાઇક પર આવેલા શખ્સો અને અન્ય લોકોએ મહિલા પર હુમલો કર્યો, જોકે હુમલાની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. જેમાં અગાઉ પણ ખંડણી મામલે હુમલાની ધમકી આપ્યાનો આક્ષેપ કર્યો છે, તો આ વખતે ખંડણીની ફરિયાદ પાછી ખેંચવા હુમલો કરાયાની આશંકા વ્યક્ત કરાઈ છે. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. ફેસબુક પર ફેક એકાઉન્ટ બનાવી યુવતીના વાંધાજનક ફોટો એફબી પર મૂકનાર યુવક ઝડપાયો. અમદાવાદમાં રહેતા કૃષ્ણા ગોહિલ નામના યુવકે મનસ્વી ઝા નામે ફેક એકાઉન્ટ બનાવીને તેની પૂર્વ પ્રેમિકાના સસરાને વાંધાજનક ફોટો ટેગ કર્યા હતા. સસરાએ આ બાબતે ફરિયાદ કરતા સાયબર સેલે યુવકને ઝડપી પાડ્યો. આરોપી પાસેથી પોલીસે મોબાઈલ, રાઉટર અને લેપટોપ કબજે કર્યા. ભોગ બનનાર યુવતી સાથે યુવકની 1.5 વર્ષ પહેલા મિત્રતા હતી. રાજકોટમાં ચોરી કરીને તરખાટ મચાવનાર આંતરરાજ્ય ગેંગને રાજકોટ પોલીસે ઝડપી પાડી. આ ગેંગ માત્ર 20 મિનિટમાં ચોરીની ઘટનાને અંજામ આપતી હતી. આરોપીઓએ ગુજરાતમાં 27 ઘરફોડ ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. મધ્યપ્રદેશના ઇન્દોરની આ 5 સભ્યોની ગેંગ ગુજરાતમાં ઘરફોડ ચોરી માટે આવતી હતી. આરોપીઓ ધર્મશાળા કે ગેસ્ટ હાઉસમાં રોકાતા હતા. પહેલા વાહનોની ચોરી કરતા અને ત્યારબાદ બંધ મકાનને નિશાન બનાવતા. અમદાવાદના વાડજના સિદ્ધિ એપાર્ટમેન્ટમાંથી નકલી દારૂ બનાવવાનો ગોરખધંધો ઝડપાયો. પોલીસે રેડ પાડીને નકલી દારૂની સાથે 2 આરોપીઓની ધરપકડ કરી. પોલીસે 93 બોટલ દારૂ, વિદેશી દારૂના લોગો સહિતનો મુદ્દામાલ કબજે કરી સઘન તપાસ હાથ ધરી હતી. મહીસાગર જિલ્લાના અનેક તાલુકામાં આવેલા સુંદર રળિયામણા ડુંગરોને તોડી પાડી સફેદ પથ્થર કાઢવામાં આવી રહ્યા છે. રોયલ્ટી પરમિટ વિના આ ડુંગરોનું ખોદકામ કરીને લાખોની ચોરી કરતા ભૂમાફિયા સક્રિય થયા છે. એક જાગૃત સ્થાનિકે આ મામલે મામલતદાર, ખાણ ખનીજ અધિકારી સહિત જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી. મહીસાગરના લુણાવાડાના વીરપુર અને માલાસિનોર વિસ્તારમાં ડુંગરોને જેસીબીની મદદથી તોડીને તેમાંથી સફેદ પથ્થરને રોયલ્ટી પાસ પરમિટ વગરની ટ્રકોમાં ભરીને રાત્રિ દરમિયાન લઈ જવાય છે. આ બેરોકટોક ચાલતા ધંધાના કારણે સરકારની તિજોરીને લાખો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. મહીસાગરના આ વિસ્તારમાં પથ્થરની ચોરીની સાથે સાથે લાકડાનો પણ કાળો કારોબાર ચલાવવામાં આવી રહ્યો છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં લાકડા કાપી કોઈ પૂર્વ મંજૂરી વિના જ ટ્રકોમાં ભરીને લઈ જવામાં આવે છે. મોલ મલ્ટીપ્લેક્સ સંચાલકોને હાઈકોર્ટ તરફથી ઝટકો મળ્યો છે, જેમાં મોલમાં પાર્કિંગ ચાર્જ વસૂલવા મુદ્દે ટિપ્પણી કરાઈ છે. પાર્કિંગ ચાર્જ વસૂલવાની સંચાલકોને કોઈ સત્તા નથી. મોલ અને મલ્ટીપ્લેક્સમાં અગાઉ આડેધડ પાર્કિંગ ચાર્જ વસૂલ કરવાનો હતો અને એવી વાત સામે આવી હતી, જે મુદ્દે ગુજરાત હાઈકોર્ટ દ્વારા ટિપ્પણી કરાતા જણાવાયું કે મોલ અને મલ્ટીપ્લેક્સના સંચાલકોને પાર્કિંગ ચાર્જ વસૂલવાની કોઈ સત્તા નથી.
ગુજરાત હાઈકોર્ટ જમીન સંપાદન વટહુકમ રદ કર્યો છે. જમીન સંપાદન અંગે અધિકારીઓનો હુકમ રદ કરાયો છે. ભાવનગરથી વેરાવળ વચ્ચેની જમીનના સંપાદનના મામલે હુકમ કરાયો છે. સાથે જ વડોદરાથી મુંબઈ વચ્ચેના હાઈવેના સંપાદન મામલે હાઈકોર્ટે ફરમાન કર્યું છે. હાઈકોર્ટે જણાવ્યું કે નેશનલ હાઈવે ઓથોરિટી વધુ 500 થી 1000 કરોડની રકમ ચૂકવે. નવેસરથી ખેડૂતોને સાંભળીને પુનઃમૂલ્યાંકન આપવાનો આદેશ કરાયો છે, જેથી આ વિસ્તારના 1 લાખ જેટલા ખેડૂતોને ફાયદો થવાની શક્યતા છે. જૂનાગઢ ચોરવાડ નગરપાલિકાનો રેકોર્ડ ચીફ ઓફિસરે કબજે કર્યો. ચીફ ઓફિસરે કચેરીનું તાળું તોડીને કાર્યવાહી હાથ ધરી હતી. આ મામલે સોમનાથના ધારાસભ્ય પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવવામાં આવ્યો છે. રજાના દિવસે રેકોર્ડ સાથે ચેડા કરાતા હોવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે. ગુજરાત કોંગ્રેસના નવા માળખાના હોદ્દેદારોની બેઠક યોજાઈ હતી. બેઠકમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, પરેશ ધાનાણી, પૂર્વ પ્રમુખ ભરત સોલંકી પણ હાજર રહ્યા હતા. ઉપરાંત સિનિયર ઉપપ્રમુખને શહેરની જવાબદારી સોંપવામાં આવી હતી. મહામંત્રીને જિલ્લા અને શહેરની જવાબદારી સોંપવામાં આવી હતી. મહામંત્રી, મંત્રી સહિતના હોદ્દેદારોને મહત્વની જવાબદારી સોંપાઈ છે તો લોકસભા વિધાનસભા વિસ્તારની જવાબદારી પણ સોંપાઈ શકે છે. જસદણ વિધાનસભાની પેટાચૂંટણી માટે કવાયત હાથ ધરાઈ છે. નામ નક્કી કરવા કોંગ્રેસની પેનલે કામગીરી કરી હતી. કોંગ્રેસના માળખામાં સ્થાન ન મળતા આમ આદમી પાર્ટીના કાર્યકરો નારાજ થયા છે. એકમાત્ર વંદના પટેલને કોંગ્રેસના માળખામાં સ્થાન મળ્યું છે, જેને લઈને વંદના પટેલે અમિત ચાવડા, પ્રભારી રાજીવ સાતવ અને પરેશ ધાનાણીને પત્ર લખ્યો છે, જેમાં આપમાંથી કોંગ્રેસમાં જોડાયેલા નેતાઓને સંગઠનમાં સ્થાન આપવા માંગણી કરાઈ છે. સાથે જ એવો આક્ષેપ પણ કરાયો છે કે આપના કાર્યકરોને હંસિયામાં ધકેલી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે 2017માં વંદના પટેલની આગેવાનીમાં 2000 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા હતા. 22 અને 23 ડિસેમ્બરે વડોદરામાં ભાજપ મહિલા મોરચાનું રાષ્ટ્રીય અધિવેશન યોજાશે. આ અધિવેશનમાં 851 જિલ્લાના મહિલા કાર્યકરો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે. અધિવેશનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહ પણ ભાગ લેશે. મહિલા અધિવેશનમાં પ્રધાનમંત્રી મોદી મહિલા કાર્યકરોને સંબોધન કરશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી મુંબઈના પ્રવાસે છે ત્યારે તેમણે ઉદ્યોગકારો સાથે 1-to-1 બેઠક કરી, જેમાં પ્રથમ તબક્કામાં તેમણે ટાટા સન્સ લિમિટેડ, આરપીજી એન્ટરપ્રાઇઝ અને હીરાનંદાની ગ્રુપના સંચાલકો સાથે બેઠક કરી હતી. આ દરમિયાન તેમણે ગુજરાતમાં ભાવિ પ્રોજેક્ટના રોકાણ માટે ચર્ચા વિચારણા કરી હતી. ગુજરાતમાં આગામી ડિસેમ્બર મહિનામાં દહેજ, કચ્છ, દ્વારકા, સોમનાથ, ભાવનગર અને પીપાવાવ એમ 6 જગ્યાએ 100 MLDના ડિસેલિએશન પ્લાન્ટ માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરાશે. સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં પીવાના પાણીની સમસ્યા દૂર થાય તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. બેઠકમાં મુખ્યમંત્રીએ પીપીપી ધોરણે પ્લાન્ટ સ્થાપવાના સંકેત આપ્યા છે. આ સિવાય ડિફેન્સ, એરોસ્પેસ અને રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે રોકાણ માટે અનેક કંપનીઓ ઉત્સુક છે, જેને લઈને ગિફ્ટ સિટી હવે ગ્લોબલ ફાઇનાન્શિયલ હબ બનવા જઈ રહ્યું છે. 7મા પગારપંચના અમલને લઈને ગુજરાત અધ્યાપક મંડળે મહાસંમેલનમાં ઠરાવ પસાર કર્યો. પગારને લઈને 10 ડિસેમ્બર સુધીનું સરકારને અલ્ટિમેટમ અપાયું છે. જો 10 ડિસેમ્બર સુધી 7મા પગારપંચ અમલમાં નહીં આવે તો રાજ્યવ્યાપી આંદોલન કરવામાં આવશે. ત્યારે આ આંદોલનમાં સરકારી યુનિવર્સિટી અને કોલેજના પ્રોફેસરો પણ જોડાશે, તેમજ 12 થી વધુ પ્રોફેસરો આચાર્યોએ પણ કાર્યક્રમમાં ભાગ લેવામાં આવશે. વિશ્વ માલધારી દિવસની સુરેન્દ્રનગરમાં માલધારીઓએ ઉજવણી કરી હતી. માલધારીઓએ સમગ્ર શહેરમાં રેલી કાઢી હતી, જેમાં મોટી સંખ્યામાં માલધારીઓ જોડાયા હતા. 300 થી વધુ માલધારીઓએ બાઇક રેલી કાઢી હતી અને માર્કેટ યાર્ડ પહોંચ્યા હતા. સાથે જ તેમણે માલધારીઓની સમસ્યા અને વિવિધ માંગણીઓ સાથે કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવ્યું હતું. તો આગળ જાણીશું વધુ સમાચારો. હાલમાં સમય થયો છે એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. જામનગરમાં દૂધની ડેરીઓ પર આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા. બ્રાન્ડેડ દૂધની ડેરીઓમાં ચેકિંગ કરવામાં આવ્યું અને દૂધના વિવિધ નમૂના લેવામાં આવ્યા. તમામ નમૂનાને વડોદરા લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા. નમૂનાના પરિણામ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સેક્શન રોડ પર આવેલા જામનગર ડેરીમાં ચેકિંગ હાથ ધરાયું, જેમાં મનપા ફૂડ શાખાની ટીમ દ્વારા દરોડાની કાર્યવાહી કરાઈ હતી.
તાપીના વ્યારા નગરપાલિકામાં વિપક્ષ અને સ્થાનિકોની બબાલનો વિવાદ સામે આવ્યો હતો. ઢોળું પાણી અને કચરાના નિકાલ મુદ્દે નગરજનોએ દેખાવ કર્યા હતા. ઉશ્કેરાયેલા નગરજનોએ ઘરનો કચરો આરોગ્ય વિભાગ અને પાલિકા પ્રમુખના ટેબલ પર ઠાલવી આક્રોશ વ્યક્ત કર્યો હતો. સ્વચ્છતા મુદ્દે કચરાનો યોગ્ય નિકાલ ન કરાતા વિપક્ષ અને સ્થાનિકોએ હોબાળો મચાવ્યો હતો, તો વિપક્ષનો પાલિકા શાસકો પર બેદરકારી દાખવી હોવાનો આક્ષેપ કરાયો હતો. કચ્છમાં ભારતીય કિસાન સંઘે કચ્છમાં નર્મદા લાવો પશ્ચિમ કચ્છ બચાવોના નારા સાથે સભાનું આયોજન કર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થયા હતા. પશ્ચિમ કચ્છના અસ્તિત્વ માટે, ભાવિ પેઢી માટે, કચ્છના બોર્ડર વિસ્તારમાં સંરક્ષણ માટે તેમજ અબોલ પશુઓ માટે નર્મદાના નીર લાવવાની માંગ સાથે સભાનું આયોજન કરવામાં આવ્યું. કચ્છમાં પાણીના તળ નીચે જતા ખેડૂતો સાથે સ્થાનિક લોકોને પણ પરેશાનીનો સામનો કરવો પડે છે, જેને લઈને નર્મદાના નીર લાવવા માટે સભા બાદ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું તેમજ રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર પણ અપાયું હતું. પાટણના હસાપુર વિસ્તારમાં અનેક સોસાયટીમાં પાયાની સુવિધાના અભાવના કારણે સ્થાનિકો રેલી કાઢી તંત્ર સામે વિરોધ વ્યક્ત કર્યો. ભૂગર્ભ ગટર લાઇન નાખવાની માંગ સાથે સ્થાનિકો રેલીમાં જોડાયા હતા અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. પાટણ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં કુલપતિનો અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો. યુનિવર્સિટીને સંલગ્ન બીએડ કોલેજમાં ભૂતિયા અધ્યાપકો અને વિદ્યાર્થીઓ મામલે વારંવાર રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ તે મામલે કોઈ તપાસ નહીં થતા ઉત્તર ગુજરાત યુનિવર્સિટી બચાવ સંઘર્ષ સમિતિએ વિરોધ કર્યો હતો. સુરેન્દ્રનગરના લખતરના સલવાણા ગામના ખેડૂતો ઢોલ સાથે લખતર મામલતદાર કચેરીએ પ્રદર્શન કર્યું હતું. લખતરના સલવાણા ગામે આગળના ગામ પાણી ચોરી કરતા હોવાની રજૂઆત કરી હતી. જીરુનો પાક વાવેલો હોવાથી પાણી મુદ્દે લખતર મામલતદારને રજૂઆત કરવામાં આવી હતી. સાબરકાંઠાના ઈડર માર્કેટ યાર્ડમાં અચોક્કસ મુદતની હડતાલનો પ્રારંભ કરાયો છે. વિવિધ ખેત પેદાશોની હરાજી નહીં કરવામાં આવે, વેપારી અને ખેડૂતો વચ્ચે થતી અસમાનતા ઉભી થતા નિર્ણય લેવાયો છે. અરવલ્લીમાં મગફળી વેચવા માટે ખેડૂતોની લાંબી કતાર જોવા મળી હતી, તો એક ખેડૂત પાસેથી એક દિવસમાં 125 મણ મગફળી ખરીદવાના નિયમનો વિરોધ કરાયો. મોટી સંખ્યામાં ખેડૂતોએ ઓછી મગફળીની ખરીદી સામે વિરોધ નોંધાવ્યો છે. 125 મણ મગફળી વેચ્યા પછી બીજા રાઉન્ડમાં વધુ મગફળી વેચી શકાશે, પરંતુ મંદ ગતિએ ચાલતી કામગીરીથી મહિનાઓ સુધી ખેડૂતોએ રાહ જોવી પડશે. પાંચમા દિવસે પણ રેવન્યુ અધિકારીઓ કામગીરીથી દૂર રહ્યા છે, જેના કારણે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. ગુજરાત ઇરિગેશન કોર્પોરેશનના એમડી અરવલ્લીની મુલાકાતે છે. મુલાકાત દરમિયાન તેમણે મગફળી સેન્ટરની મુલાકાત લીધી હતી, તેમજ તેમણે વેરહાઉસમાં મગફળીના સ્ટોરેજની જાળવણી અંગે સમીક્ષા કરી હતી. અમરેલી જિલ્લામાં ઓછા વરસાદના કારણે ખેડૂતોની ચિંતા તો વધી છે, પરંતુ ખેડૂતોએ ખેત અજારોની ખરીદી ન કરતા ખેત ઓજાર બનાવતા વેપારીઓને પણ મંદીનો માર સહન કરવાનો વારો આવ્યો છે. ઓછા વરસાદ અને ઘાસચારાની તીવ્ર અછતના કારણે માલધારીઓએ હિજરત કરવાની ફરજ પડી છે, ત્યારે માલધારી દિવસ નિમિત્તે સુરેન્દ્રનગર માલધારી વિકાસ સંગઠન દ્વારા બાઇક રેલી કાઢવામાં આવી હતી. વઢવાણ માર્કેટિંગ યાર્ડથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી નીકળેલી રેલીમાં મોટા સંખ્યામાં માલધારીઓ અને પશુપાલકો જોડાયા હતા. અમદાવાદની સ્કૂલોમાં હવે બાળકો વાહન લઈને જશે તો સ્કૂલ સંચાલક પાસેથી ₹500 થી 25,000 સુધીનો દંડ ટ્રાફિક પોલીસ વસૂલશે. આ સંદર્ભે શહેરભરની મોટાભાગની તમામ સ્કૂલોમાં નોટિસ આપવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે. ગુજરાત રોડ સેફટી ઓથોરિટી એક્ટ 2018 અંતર્ગત અમદાવાદ ટ્રાફિક પોલીસે શહેરના સ્કૂલ સંચાલકોને નોટિસ આપવાની કાર્યવાહી શરૂ કરી છે. શૈક્ષણિક સંકુલમાં અભ્યાસ માટે આવતા સગીર વિદ્યાર્થી વાહન ચલાવી શકે નહીં તેવો નિયમ રોડ સેફટી એક્ટમાં છે. આ નિયમનું ઉલ્લંઘન થશે તો સંચાલકની જવાબદારી રહેશે. માનવ સંસાધન વિકાસ મંત્રાલય શૈક્ષણિક સંસ્થાઓને પત્ર લખવામાં આવ્યો, જેમાં પરિપત્રમાં બાળકોની સ્કૂલ બેગના વજન અંગે મહત્વના નિર્દેશ કરવામાં આવ્યા હતા. સ્કૂલ બેગનું વજન કેટલું રાખવું તેનો નિર્દેશ પરિપત્રમાં કરવામાં આવ્યો. 3, 1 અને 2 ના વિદ્યાર્થીઓની બેગનું વજન 1.5 કિલો રાખવાનું જણાવાયું, તો 3 થી 5 ના વિદ્યાર્થીઓની બેગનું વજન 2 થી 3 કિલો, 6 અને 7 ના વિદ્યાર્થીઓની બેગનું વજન 4 કિલો, 8 અને 9 ના વિદ્યાર્થીઓની બેગનું વજન 4.5 કિલો રાખવાનું કહેવાયું છે, તો 10 ના વિદ્યાર્થીઓની બેગનું વજન 5 કિલો રાખવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે.
डॉक्टरे जणाव्युं के वधु पड़ता वजननी घणी बधी आडअसर थाय छे। बाळकोने वधु पड़ता वजनना कारणे सौथी मोटी असर कमर पर पड़े छे। वधु वजनथी मानसिक असर पण थाय छे, तेमज खभाना સાંધાને પણ અસર થાય છે। વજનથી ફેફસાને અસર થાય છે, જેનાથી શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ શકે છે। ત્રીજી 24 કલાકની ટીમે સુરતની સ્કૂલમાં રિયાલિટી ચેક કર્યું, જેમાં નિયમનું ઉલ્લંઘન થતું જોવા મળી રહ્યું છે। તમામ બાળકોની બેગનું વજન 6 કિલોથી વધુ હોવાનું સામે આવ્યું છે। બીજી બાજુ 24 કલાકે અમદાવાદમાં રિયાલિટી ચેક કર્યું, જેમાં સામે આવ્યું કે ધોરણ 1 અને 2માં ભણતા બાળકોની બેગનું વજન 3 કિલોથી વધુ હતું, જ્યારે સરેરાશ 5 થી 6 કિલોની બેગ શાળાએ લઈને આવતા માટે વિદ્યાર્થીઓ મજબૂર હોય તેવું લાગી રહ્યું છે। વડોદરામાં 24 કલાકે રિયાલિટી ચેક કરવામાં આવ્યું, જેમાં સામે આવ્યું કે ધોરણ 1 થી 8 સુધીના તમામ વિદ્યાર્થીઓની સ્કૂલની બેગનું વજન વધારે જોવા મળ્યું। આ દરમિયાન વધુ વજનના દફતર ઉંચકવાના કારણે કમરમાં દુખાવો સહિત અનેક તકલીફોનો સામનો કરવો પડે છે। રાજકોટમાં પણ 24 કલાકે રિયાલિટી ચેક કર્યું, પરંતુ આ દરમિયાન કંઈક અલગ જ હકીકત સામે આવી, જેમાં બેગનું વજન નક્કી કરેલા માપ કરતાં વધારે આવ્યું હતું, પરંતુ વિદ્યાર્થીઓએ બેગનો ભાર ન લાગતો હોવાનું જણાવ્યું હતું। સાથે જ સફળતા માટે ભાર ઉપાડવો જોઈએ તેવી પ્રતિક્રિયા પણ આપી હતી। દિવાળી વેકેશન બાદ સ્કૂલ બંધ રાખવા મામલે સ્વનિર્ભર શાળાને, ડીઈઓ અને અન્ય શિક્ષણ વિભાગને નોટિસનો જવાબ આપવામાં આવ્યો। શાળાઓને દિવાળી વેકેશન બાદ સ્કૂલ બંધ રાખવા અંગે ખુલાસો માંગવામાં આવ્યો હતો, જે અંગે તમામ સ્કૂલોએ એક જ જવાબ આપ્યો છે। અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ ગ્રામ્ય વિસ્તારની શાળાઓને સ્કૂલ બેગના વજન મામલે તાકીદ કરી, વિદ્યાર્થીઓને ખાનગી પ્રકાશનની બુક લાવવાની ફરજ નહીં પાડવાની શાળાઓને સૂચના આપવામાં આવી છે। ખાનગી પ્રકાશનનો ઉપયોગ કરતી શાળાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે। ટેટ 2ની જગ્યા વધારવાની માંગ સાથે 200થી વધુ ઉમેદવારો શિક્ષણ મંત્રીને મળવા પહોંચ્યા હતા। ધોરણ 6 થી 8માં પ્રાથમિક વિદ્યા સહાયકોની ભરતી માટે પણ માંગ કરવામાં આવી છે। 3,262 ઉમેદવારોની ભરતી થવાની છે, જેમાં વધારો કરવાની માંગ કરવામાં આવી છે। બોન્ડ હોવા છતાં ચાલુ નોકરીવાળા શિક્ષકો પરીક્ષામાં ભાગ લેતા હોવાનો આરોપ છે, ત્યારે જે શિક્ષિત બેરોજગારો છે તેમને નોકરી મળે તે માટે સરકારને રજૂઆત કરાઈ। દહેજ ઘોઘા રો રો ફેરી સર્વિસ આગામી 7 ડિસેમ્બર સુધી હજુ બંધ રહેશે। થોડા દિવસ અગાઉ જહાજનું એન્જિન ગરમ થઈ જતા તે મધદરિયે અટવાયું હતું, ત્યારે ભારે જમત બાદ જહાજને કિનારે લવાયું હતું। ટેકનિકલ ખામીના રિપેરિંગ માટે 15 દિવસ સર્વિસ બંધ રાખવાનો કંપનીએ નિર્ણય લીધો છે। હાલ તો વોયાજ સિમ્ફોની નામના જહાજનું ટેકનિકલ ખામીના રિપેરિંગ ચાલી રહ્યું છે, જોકે રો રો ફેરી સર્વિસની શરૂઆત થઈ છે ત્યારથી તેને વારંવાર વિઘ્ન નડી રહ્યા છે, ત્યારે હવે પ્રવાસીઓ રાહ જોઈ રહ્યા છે કે કોઈ પણ વિઘ્ન વિના રો રો ફેરી સર્વિસ ફરીથી શરૂ થાય। નવસારીમાં આવેલી બિલીમોરા તલોદ રોડ પર રેલવે અધિકારીએ ડિમોલિશનની કામગીરી હાથ ધરી, રેલવે ટ્રેક નજીક બનેલી ગેરકાયદે ઝૂંપડપટ્ટી પર ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ હતી। દાહોદ જિલ્લામાં માનવ ભક્ષી દીપડાનો આતંક ફરી સામે આવ્યો। દાનપુર તાલુકાના ભાણપુર ગામે વહેલી સવારે 50 વર્ષીય મહિલા પર દીપડાએ હુમલો કર્યો। લાકડા વીણવા ગયેલી મહિલાને દીપડાએ ફાડી ખાતા લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો। બીજી બાજુ માનવ ભક્ષી દીપડાએ અત્યાર સુધીમાં 3 લોકોને મારી નાખ્યા છે, જ્યારે અન્ય 4 લોકો ઇજાગ્રસ્ત બન્યા છે। વન વિભાગે દીપડાને ઝડપવા માટે 8 પાંજરા મૂક્યા છે અને વન વિભાગના 150 જેટલા કર્મચારીઓ કામે લાગ્યા છે। એક તરફ શિયાળાની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે જામનગરના દરિયાકાંઠા વિસ્તારમાં વાતાવરણમાં અચાનક પલટો આવી ગયો હતો। વાદળછાયું વાતાવરણ ઉભું થઈ જતા માવઠું પડે તેવો માહોલ સર્જાયો હતો। વાતાવરણ બદલાવના કારણે ઠંડીનું મોજું ફરી વળ્યું હતું। વાતાવરણ બદલાવના કારણે લોકોએ ઠંડીનો ચમકારો અનુભવ્યો હતો। રાજકોટમાં એક એવા પોલીસકર્મી છે કે જેઓ લોકોમાં પોલીસના ડરના કારણે નહીં પરંતુ પોતાના કવિ હૃદયના કારણે લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે। પોલીસ કોન્સ્ટેબલ નરેશ સોલંકીએ પોતાની લખેલી ગઝલોને કારણે લોકો તેઓને કવિરાજ તરીકે ઓળખે છે। કવિહૃદય ધરાવતા કોન્સ્ટેબલ નરેશ સોલંકીએ અમૃત ઘાયલની ગઝલનો અભ્યાસ કરી તેના ઉપર કરેલા સંશોધનના કારણે સાહિત્ય ક્ષેત્રે પીએચડીની ડિગ્રી મેળવી છે। કોન્સ્ટેબલ નરેશ સોલંકીએ અનેક ગઝલો લખી છે, જેમાંથી 150થી વધુ ગઝલો વિવિધ સામયિકોમાં પ્રકાશિત થઈ ચૂકી છે।
ગુજરાત યુનિવર્સિટીના સેનેટ હોલમાં અધ્યાપકોનું મહાસંમેલન યોજાયું, જેમાં મોટી સંખ્યામાં અધ્યાપકો જોડાયા. સંમેલનમાં અધ્યાપકોએ પડતર માંગણીને લઈને સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો અને પડતર માંગણીઓનો ઉકેલ લાવવા સરકારને 15 દિવસનું અલ્ટિમેટમ અપાયું. તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.